नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स वाणिज्य व्यवस्था ने संचालन प्रकरण नंबर 2 लईने हूँ आपनी समक्ष उपस्थित थयो छु। चेप्टर नंबर 2 संचालनना सिद्धांतों बोर्डनी परीक्षा में आ पाठमांथी 6 गुणना प्रश्नों पूछाय, जेनी अंदर MCQ 1-2 वाक्यना प्रश्नों, 2 गुणना प्रश्नों अने 3 गुणना प्रश्नों पूछी शकाय। शुरुआत करी आपणे संचालनना सिद्धांतोथी। तो शुरुआत छे प्रस्तावनाथी। संचालनना ख्यालनो इतिहास खूबज प्राचीन छे अने समयांतरे बदलातो रहे छे। मित्रों, आपणे जोईए के संचालन अने अंग्रेजीमां जेने आपणे मैनेजमेंट शब्द आपणे वापरीए, तो आ ख्याल जे छे ए खूब ज जूनो छे अने समयांतरे तेमां परिवर्तन थाय, एटले के सिद्धांतो जे छे जेने आपणे बीजा अर्थमां नियमो पण कहेवાય। तो संचालनना इतिहास એ ખૂબ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહે, એટલે કે આ સિદ્ધાંતો જે છે એ સમય સમય બદલાતા જોવા મળે છે। સમય અને પરિસ્થિતિ મુજબ તેમાં બદલાવ આવતો હોય છે। ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધની રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે। मित्रों, आपणे हमणां जे वात करी के आ इतिहास खूब प्राचीन छे, प्राचीन एटले खूब जूनो, तो एना उदाहरण द्वारा आपणे समजावो के भारतमां ज्यारे राजा चंद्रगुप्त मौर्यनुं शासन हतुं तो राज्यनुं शासन व्यवस्था केवी होय छे, तो एना पण चोक्कस नियमो अने सिद्धांतो घडवामां आव्या हता। कार्यने विभागोमां वहेंची अलग अलग विभागनी जवाबदारी अलग अलग मंत्रीओने सोंपी, तो एना द्वारा उत्कृष्ट राज्य व्यवस्था जळवाय। अने ए ज रीते छत्रपति शिवाजी महाराज કે જો યુદ્ધ નીતિના એ પોતે માહિર હતા, તો એઓ યુદ્ધની વ્યૂહરચના ઘડવા માટે એ પોતે સારું એક સંચાલન કરી શકતા હતા, આવા આપણને ઉદાહરણો જોવા મળે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલનની વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી જોવા મળે છે। મિત્રો, આનો અર્થ એ થાય કે જ્યારથી ઉદ્યોગોની શરૂઆત થઈ, જ્યારથી અલગ અલગ પ્રકારના એકમોની શરૂઆત થઈ, એ પછી જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ દ્વારા સંચાલનને અલગ અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છે, જેને આપણે સંચાલનની વિચારધારાઓ તરીકે આપણે ઓળખીએ। આપણે જોઈએ કે કોઈ પણ એક ઘટના માટે અલગ અલગ લોકોનો દ્રષ્ટિકોણ જે છે એ અલગ અલગ હોઈ શકે, સ્વાભાવિક છે કે એને કારણે અલગ અલગ વિચારધારાઓ ઉદ્ભવતી જોવા મળે, એમ સંચાલન અંગે પણ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ અલગ અલગ વિચારધારાઓ રજૂ કરે છે। હેરોલ્ડ કુન્તસ સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવે છે। મિત્રો, આનો અર્થ એ થાય કે જંગલમાં અસંખ્ય વૃક્ષો હોય, નાના મોટા હોય, દરેકની ખામી અને ખૂબી અલગ અલગ હોય, એવી રીતે અહીંયા અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાની જે વિચારધારા રજૂ કરી એક જંગલ જેવી છે। એનો અર્થ એ થાય કે પુષ્કળ પ્રકારના સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ પ્રકારની વિચારધારાઓ રજૂ કરી છે, જેને જંગલની ઉપમા આપવામાં આવી છે। સંચાલનના સિદ્ધાંતોને યુગ અનુકૂળ કરવામાં કોણે કોણે ફાળો આપ્યો? મિત્રો, હમણાં આપણે વાત કરી કે સંચાલનના વિચારધારાઓ અલગ અલગ સમય અલગ અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવી, તો આવા કેટલાક સંચાલન શાસ્ત્રીઓ કે જેમણે સંચાલન અંગેના સિદ્ધાંતો જે છે એ એમણે રજૂ કર્યા, તો એમને આપણે નામની દ્રષ્ટિએ આજે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ। તો સૌ પ્રથમ ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર અને સી કે પ્રહલાદ જેવા વિવિધ સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના સિદ્ધાંતોને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે। મિત્રો, કોઈપણ ધંધાકીય એકમ એ ક્યારેય સિદ્ધાંતો વગર એ ચાલી ન શકે, અને કદાચ માનો કે સિદ્ધાંતો વગર ચલાવે તો એ લાંબો સમય સફળતા પણ પ્રાપ્ત ન કરે। તો એકમનું સંચાલન કેવું હોવું જોઈએ એ અંગે આ વિવિધ પ્રકારના સંચાલન શાસ્ત્રીઓ જે છે એમણે પોતાના અલગ અલગ વિચારો રજૂ કર્યા। તો આવા ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ સમય સમય આવા સિદ્ધાંતો ઘડવામાં ઉપયોગી પ્રદાન આપ્યું છે। હવે આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ જે છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય? તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે। આ સિદ્ધાંતોને સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈપણ ધંધાકીય એકમમાં સમૂહમાં ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય, જો દરેક કર્મચારી પોતાની વિચારસરણી પ્રમાણે કામ કરે તો સ્વાભાવિક છે કે દરેકની વિચારસરણી અલગ અલગ હોય અને ક્યારેય
ધંધાકીય કર્મ જે છે એમાં બધા જ લોકોના વિચારો ક્યારેય એક સરખા બને નહીં. તો આવા માનવ વર્તણૂકને એક સરખી દિશા આપવી પડે, એક સરખા એમને ઢાળ આપવો પડે અને એ પ્રમાણે માનવ વર્તણૂકને સાનુકૂળ કરવું પડે. તો એ માટે એકમની અંદર અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેને કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને. મિત્રો, એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ધંધાકીય કર્મને દરેક પ્રકારનો ધ્યેય, દાખલા તરીકે ઉત્પાદનનો ધ્યેયની વાત કરીએ તો એ ચોક્કસ સમયમાં ઉત્પાદન થવું જ જોઈએ. જો થાય તો જ બજારમાં સમયસર પહોંચે અને તો જ એ ગ્રાહકો સુધી સમયસર મળી શકે. તો ઉત્પાદનને સમયસર કરવા માટે કર્મચારીનો એકમની અંદર સમયસર આવવું જરૂરી છે. દરેક કર્મચારી પોતાના વિચાર પ્રમાણે ગમે તે સમય આવે તો ક્યારે માનવ વર્તણૂક સાનુકૂળ ન થાય અને એને કારણે આપણા ધ્યેય સિદ્ધ થાય નહીં. તો એના માટે એકમે ચોક્કસ પ્રકારના નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે એકમની અંદર કર્મચારીને આવવાનો સમય, દાખલા તરીકે આપણે વાત કરીએ કે 8 વાગે એકમનું કાર્ય શરૂ કરવું હોય તો આપણે 7:45 વાગે કર્મચારીઓને એકમમાં હાજર થવા માટેનો નિયમ કે સિદ્ધાંત ઘડવો પડે. જો દરેક કર્મચારી સમયસર આવી જાય તો 8 વાગ્યાથી આપણું કાર્ય શરૂ થાય અને એ જ રીતે આપણે ધારેલા જે સરળ બની શકે. હવે આ જ વસ્તુ જે છે એ માત્ર એક દિવસ માટે નહીં પણ એ એકમમાં કાયમ માટે આ નિયમનો અનુસરણ કરવામાં આવે છે, જે સંચાલન પ્રણાલીનો એક ભાગ બની જાય. તો એના માટે ચોક્કસ પ્રકારના નિયમો અને સિદ્ધાંતો ઘડીએ છીએ, જેને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. હવે નવા પ્રશ્ન તરફ જઈએ આપણે. સંચાલન એ વિજ્ઞાન અને કલાનો સમન્વય છે અથવા સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો. સંચાલન એ વિજ્ઞાન હોવાથી એમાં સિદ્ધાંતો હોય છે. મિત્રો, આપણે પ્રથમ પ્રકરણની અંદર આપણે જોયું કે સંચાલન એ વિજ્ઞાન છે, એનો અર્થ એ થાય કે એમાં કેટલાક સિદ્ધાંતો સ્થાપિત થયેલા હોય છે. પરંતુ તે શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. મિત્રો, આપણે ન્યૂટનનો જે નિયમ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ, કે પદાર્થ જે છે એને હાથમાંથી છોડીએ એટલે એ જમીન તરફ જ પડે, આનો સીધો અર્થ એ થાય કે આ સિદ્ધાંત દરેક વ્યક્તિ માટે એક સરખો જ હોય અને એટલા માટે એ સિદ્ધાંતો જે છે એને આપણે જડ કહીએ છીએ, કારણ એ 100% સાચા છે. પરંતુ સંચાલનના સિદ્ધાંતો જે છે એ માનવી પર આપણે અમલમાં મૂકીએ છીએ અને માટે સમય સમય એમાં આપણે પરિવર્તન કરવું પડે અને એટલા માટે સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ તે પરિવર્તનશીલ છે, એટલે સમય અને પરિસ્થિતિ મુજબ એમાં ફેરફાર કરવામાં આવે છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે, તેથી તેમાં સમયાંતરે ફેરફાર કરી અને નવા સિદ્ધાંતો ઉમેરવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે 10 વ્યક્તિઓને આપણે લઈએ તો 10 વ્યક્તિની દરેકની માનવ વર્તણૂક એટલે કે માનસિકતા અથવા બીજા બુદ્ધિશક્તિ જે છે એ અલગ અલગ હોય. તો આપણે આ જે સંચાલનના સિદ્ધાંતો એ માનવ પર આપણે અમલમાં મૂકવાના છે એટલા માટે માનવ વર્તણૂક પર એની અસર જોવા મળે, તો એને કારણે સમય સમય અને સંજોગ અનુસાર આ સિદ્ધાંતોમાં આપણે ફેરફાર કરી અને જરૂર પડે નવા નવા સિદ્ધાંતો આપણે ઉમેરવા પડે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે જે સમયાંતરે બદલાતા રહે છે. મિત્રો, માનવીની માનસિકતા જે છે એમાં પણ સમય સમય બદલાવ આવતો જાય. આ જ રીતે ટેકનોલોજી જે છે, યંત્રો છે, ઉત્પાદન પદ્ધતિ છે, એમાં પણ સમય સમય બદલાવ આવતો જોવા મળે છે. તો આવા પરિવર્તનને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે, કારણ સિદ્ધાંતો જે છે એ માનવી પર આપણે અમલમાં મૂકવાના છે અને માટે આવા પરિવર્તનોને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોમાં પણ જરૂર મુજબ ફેરફાર કરવા પડે છે. સંચાલકે અન્ય પાસેથી કાર્ય કરાવવાનું હોય છે માટે એની પાસે અન્ય પાસેથી કામ કરાવવાની કળા હોવી જોઈએ. મિત્રો, આપણે સંચાલનની વ્યાખ્યા જોઈ હતી કે અન્યની સાથે રહીને અન્ય પાસેથી કામ લેવાની કળા. તો આનો અર્થ એ થાય કે સંચાલકોએ પોતાના તાબેદારો પાસેથી એને કાર્ય કરાવવાનું હોય છે. તો કયા તાબેદાર પાસેથી કઈ રીતે કાર્ય કરાવવું એવી આવડત કે કળા એ સંચાલક પાસે હોવી જરૂરી છે અને એટલા માટે એને આપણે કળા કહીશું. હવે આપણે સંચાલનના સિદ્ધાંતો માર્ગદર્શિકા છે એના વિશે આપણે સમજી રહ્યા છીએ. સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની ચોક્કસ અને વિસ્તૃત માર્ગદર્શિકા છે. મિત્રો, આ સિદ્ધાંતો જે છે એ નિર્ણય લેવામાં આપણને ખાસ ઉપયોગી બનશે. અહીંયા શબ્દ લખો કે સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલ માટે. કોઈ પણ સિદ્ધાંતો જો આપણે બનાવ્યા હોય તો એ સિદ્ધાંતો જે છે જે આપણને નિર્ણય લેવા માટે ઉપયોગી બનશે અને જ્યારે નિર્ણયનો અમલ કરવો હશે ત્યારે પણ એ આપણા માટે માર્ગદર્શક બને છે. કઈ રીતે બને છે એનો આપણે એક એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈએ છે.
तो संचालनना सिद्धांतों अनुसार विविध प्रकारना प्रोत्साहनों द्वारा कर्मचारीनी कार्यक्षमतामां वधारो करी शकाय। मित्रों अहींया आपणे एक वाक्य जोई रह्या छे के संचालनना सिद्धांतों मुजब कर्मचारीने जो अलग अलग प्रकारना प्रोत्साहन आपवामां आवे, एने बढ़ती आपवामां आवे, एने पगारमां वधारो करी आपवामां आवे, एने नाणाकीय अने बिननाणाकीय प्रोत्साहन आपवामां आवे, तो एने कारणे कर्मचारीनी कार्यक्षमतामां वधारो करी शकाय। आवो पण एक सिद्धांत छे। तो उदाहरण ने अपने जोईए छे के कोई एक कर्मचारी नी बढ़ती अंगे निर्णय लेवा माटे तेना नौकरीना वर्षों ने आधारभूत गणवामां आवे छे, ज्यारे अन्य एकममां कर्मचारी नी कार्यदक्षता ने ध्यानमां लई अने बढ़ती आपवामां आवे छे। मित्रो दरेक धंधाकीय एकमना सिद्धांतो अलग अलग होय। आपणे आजे उदाहरण जोईए छे एवं तमने विस्तृत रीते समजावुं के बे एकम छे, एमां एक एकम जे छे ए कर्मचारी जे छे एने बढ़ती आपवा माटेनो त्यां निर्णय एवो छे के नौकरीना वर्षोने आधारभूत गणवामां आवे छे। आनो अर्थ ए थाय के जो कर्मचारी एकममां जूनो होय तो एना माटे बढ़तीनी शक्यताओ वधारे होय छे, ज्यारे बीजो एक अन्य एकम एवो छे के जे कर्मचारीनी कार्यदक्षताने ध्यानमां लई, कार्यदक्षताने ध्यानमां એટલે શું, તો જો કર્મચારી નવો હોય પણ છતાં જૂના કર્મચારી કરતા નવા કર્મચારીની કાર્યદક્ષતા વધારે હોય તો એ બઢતી મેળવવા માટે એ પોતે વધારે દાવેદાર બની શકે। તો એનો અર્થ એ થાય કે જો એકમ અગાઉથી આવા સિદ્ધાંતો કે નિયમો ઘડે તો જ્યારે ભવિષ્યમાં એકમને બઢતી આપવામાં કર્મચારીને બઢતી આપવાની હોય તો એવા વખતે આવા નિર્ણયો જે છે એ નિર્ણય ઘડવા માટે અને અમલીકરણ માટે એ માર્ગદર્શક બને છે। મિત્રો આ ઉદાહરણ બરાબર આપ સમજી ગયા છો। હવે આગળના મુદ્દા તરફ આપણે જઈએ છીએ, સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ। થોડાક શબ્દો જે છે એ થોડાક આમ અઘરા લાગશે પણ છતાં એને આપણે ખૂબ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પ્રથમ આપણે જોઈ રહ્યા છે પ્રવૃત્તિ કોને કહેવાય। તો પ્રયુક્તિ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે। વાક્ય ફરીવાર જોઈએ આપણે, પ્રયુક્તિ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે। મિત્રો આપણે ધ્યેય સિદ્ધિના સંદર્ભમાં આપણે એક ઉદાહરણ લઈએ કે એકમની અંદર કર્મચારીની ભરતી કરવી છે તો સ્વાભાવિક છે કે આપણે અલગ અલગ પ્રકારના પ્રાપ્તિ સ્થાનો દ્વારા આંતરિક અને બાહ્ય એવા બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો છે એના દ્વારા આપણે આપણો ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ। તો કર્મચારીની ભરતી કેવી રીતે કરીશું તેની ચોક્કસ પ્રયુક્તિ અથવા તો રીતો હોય છે। બીજું વાક્ય જે છે જેને આપણે સિદ્ધાંતો કહીશું, તો સિદ્ધાંતો એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણય અંગેની માર્ગદર્શિકા છે। આપણે કર્મચારીની જ્યારે ભરતી કરવાની હોય તો એના માટેના આપણા ચોક્કસ નિયમ હોય કે કર્મચારીને કયા હોદ્દા માટે આપણે ભરતી કરવાની છે અને એ હોદ્દા માટે એ હોદ્દા પર આવતા કાર્ય માટે કર્મચારી કેવા પ્રકારની લાયકાત અને અનુભવ અથવા જ્ઞાન ધરાવતો હોય છે તો એ આપણા સિદ્ધાંતો નક્કી હોય છે। જો આપણે એવું વિચારીએ કે ભાઈ વિભાગીય અધિકારી માટે આપણે MBAની લાયકાત ધરાવતા 10 વર્ષના અનુભવી કર્મચારીની પસંદગી કરવી છે તો એ સિદ્ધાંત જે છે જે આપણને નિર્ણય માટે આપણને માર્ગદર્શન આપે કે જ્યારે આપણી પાસે ભરતી આવે તો આપણે 10 વર્ષના અનુભવી હોય, MBA કરેલા હોય એવા જ વ્યક્તિને આપણે પ્રાધાન્ય આપીએ છીએ। તો એનો અર્થ એ થાય કે સિદ્ધાંતો જે છે જે આપણને આ યુક્તિ કે રીતો જે છે એના અમલ માટે આપણને માર્ગદર્શન પૂરું પાડે છે। હવે બીજો એક પ્રશ્ન આપણે જોઈ અને આજના લેક્ચરને આપણે વિરામ આપીશું, તો સિદ્ધાંતો અને મૂલ્ય વચ્ચેનો ભેદ। મૂલ્ય, તો મૂલ્ય એ સ્વીકાર્ય અથવા ઇચ્છનીય હોય છે તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે। મિત્રો મૂલ્ય જે છે એનો અર્થ એ થાય કે આપણે જ્યારે એકમની અંદર કાર્ય કરવા માટે જતા હોય તો એનો એકમ આપણને ચોક્કસ વળતર આપતું હોય, પગાર આપતું હોય, તો એનો અર્થ એ થાય કે આપણામાં એવા મૂલ્યો હોવા જોઈએ કે આપણને જે પગાર મળે છે એની સામે આપણે ચોક્કસ પ્રમાણે એકમને વળતર પણ આપી શકાય। એ નૈતિકતા હોય છે, કોઈ આપણને કહે અને આપણને ખબર પડે એવું ન હોય, મૂલ્ય એ હંમેશા સ્વીકાર્ય હોય, ઈચ્છનીય હોય કે દરેક વ્યક્તિ મૂલ્યનું પાલન કરતો હોય છે જે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે। સિદ્ધાંતો, સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનો સર્વમાન્ય સત્ય અને માર્ગદર્શિકા છે। મિત્રો આનો અર્થ એ થાય કે માનવ વર્તકને અનુકૂળ કરવા માટે આપણે સિદ્ધાંતોની રચના કરીએ છીએ અને સિદ્ધાંતો જે છે એ માનવીએ ચોક્કસપણે એને અમલમાં મૂકવા જ પડે। તો જો આપણે નૈતિકતાથી મૂલ્યોનો આપણે અમલ કરીએ તો સિદ્ધાંતોની આવશ્યકતા નથી। તો સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટે સર્વમાન્ય સત્ય અને માર્ગદર્શિકા છે। આનો અર્થ એ થાય કે એકમમાં જ્યારે કર્મચારી કામ કરતો હોય તો એ માનવ વર્તણૂકને સામાન્ય બનાવવા માટે આપણે ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો ઘડવા પડે છે। આજના લેક્ચર માટે આપણે આટલું જોઈશું, હવે આગળના લેક્ચરમાં બીજા નવા પ્રશ્નો સાથે મળીશું। ધન્યવાદ।